તાતણિયા ગામના પતિ પત્ની તોરણિયા ગામના અને પુરુષ છે અને મકરપુરા ગામના દીકરી છે એની જે કેસરપુરા ગામના એ એ બંને ગામના જે પતિ પત્નીનું સુસાઇડ ના અનુસંધાને જે તપાસ થયેલી હતી એડી દાખલ થયેલી હતી એ એડીના અનુસંધાને એફએસએલની કાર્યવાહી પ્લસ એના વિસ્તારાની કાર્યવાહી એ કમ્પ્લીટ ચાલુ છે એની તપાસ ના અનુસંધાને ના દીકરી જે છે એના વાલીઓની ફરિયાદ લઈ અને ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે આ ગુના અનુસંધાને એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે આ ઉપરાંત એ ઘટનાના જે બંને ગામના રહીશો છે એના સગાવાલા છે એનું જે જે નામ અગાઉ નામ આપવામાં આવેલા છે એની તો તપાસ ચાલુ છે આ ઉપરાંત છેલ્લે જે છેલ્લા 5-6 દિવસથી એ લોકો પાસે બીજા જે નામ આવ્યા છે એ નામના અનુસંધાને આ લોકો આવેદનપત્ર આપ્યું છે એ આવેદનપત્રના જે નામ બતાવ્યા છે એ નામની અમારા તરફથી એટલી ખાતરી આપવામાં આવે છે તમામને કે એની 100% તપાસ થશે એના વિરુદ્ધ પૂરતા પુરાવાઓ પણ મેળવવામાં આવશે અને બધાની વચ્ચે અને પ્રેસની સમક્ષ પણ હું કહું છું કે આ 5 સિવાયના પણ જો બીજા કોઈ આરોપી હશે તો પણ એમને છોડવામાં આવશે નહીં પરંતુ આ વસ્તુના અનુસંધાને પોલીસ એક એક વસ્તુ એના પુરાવાઓ મેળવી અને કાર્યવાહી કરશે જેમાં થોડો સમય પણ લાગી શકે સમય લાગવાથી તમારે એમ નથી સમજવાનું કે પોલીસે તપાસ એની ઢીલી મૂકી દીધી છે જેમ સમય વધારે જાય છે એમ તમારા મનમાં એક સંદેહ પણ ઉત્પન્ન થતો હોય છે કે કેમ આ તપાસ સ્પીડમાં નથી ચાલતી પરંતુ તમારી ભાવનાઓ અને લાગણીઓના અનુસંધાને જે આરોપીઓ સુધી અમારે પહોંચવાનું છે એમાં ભાવનાઓ અને લાગણીઓને અમે જોવા માંગતા ન હોય કારણ કે અમે તટસ્થ તપાસ કરવાવાળી એજન્સી છે પરંતુ એક હકીકત છે કે આ પતિ પત્ની જો મર્ડર હશે તો એમાં કોઈ પણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં આ અમે તમને અમારા પોલીસ ડિપાર્ટમેન્ટના તમામ ઓફિસરો વતી હું ખાતરી આપું છું આ ઉપરાંત તમને આ તપાસ કેટલી સ્પીડમાં ચાલે છે એ જોવા માટે પણ જે ઉદાભાઈ છે એને કાલે આપણા ડીએસપી સાહેબ આવી અને આખી વિગત કરી છે કે તમારામાંથી કોઈ પણ માણસ પાલનપુર આવતા હોય તો એ ગમે ત્યારે એસપી સાહેબને મળી અને તપાસ ક્યાં સુધી પહોંચી એ નાનો છોકરો પણ પૂછી શકશે અને એ આ તપાસ ખુદ તમને જાણીને નવાઈ લાગશે કે આપણા ડીએસપી સાહેબ ખુદ જાતે કરે છે અને કાલે જે એણે વાત કરી છે એ વાતમાં જે આગેવાનો હતા એને એટલો વિશ્વાસ છે કે આપણા જે દીકરી કે દીકરાનું જે આ ઘટના બની છે એ ક્યારેય આપણે એળે જવા દેશું નહીં એમાં પોલીસ તમારી 100% સાથે છે એટલું મારું તમને બધાને બાહેધરી આપું છું.